જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસ જી આઈ એસ ઓનલાઈન ગુરુકુળમાં હું શૈલેષ ચૌહાણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવા ટોપિક સાથે મળીએ છીએ અને આજે આપણે સંચય આવૃત્તિ વિતરણના દાખલાઓ ભણવાના છે લેક્ચરમાં આપણે સંચય આવૃત્તિ વિશે અભ્યાસ કરી ગયા કે ભાઈ સંચય આવૃત્તિ વિતરણ કોને કહેવાય આવૃત્તિ કોને કહેવાય હવે એની ડેફિનેશન જોઈ અને આપણે દાખલાની શરૂઆત કરીએ કે ભાઈ સંચય આવૃત્તિ એટલે શું તો કે આવૃત્તિનો સરવાળો આવૃત્તિની આવૃત્તિનો સરવાળો એટલે સંચય આવૃત્તિ કહેવાય તો આજે આપણે સંચય આવૃત્તિની અંદર બે રીત ભણવાના છે કે એક છે થી ઓછા સંચય આવૃત્તિ વિતરણ અને બીજું છે થી વધુ સંચય આવૃત્તિ વિતરણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને થી ઉદાહરણ નંબર નો આપણે અભ્યાસ કરીએ તો અહીંયા રકમ આપેલી છે કે માસિક આવક રૂપિયામાં અને સામે વ્યક્તિઓની સંખ્યા એટલે કે પચીસ હજાર થી ત્રીસ હજારની વચ્ચે આવક ધરાવતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા આપણને ત્રીસ આપેલી છે ત્રીસથી પાંત્રીસ હજારની આવક ધરાવતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા એંસી આપેલી છે આ રીતે આપણને આખું પ પંચાવનથી સાઠ હજારની આવક ધરાવતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા દસ આપેલી છે કુલ પાંચસો કુટુંબનો અહીં નિદર્શ લેવામાં આવેલો છે તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ થી ઓછા સંચય આવૃત્તિ વિતરણ કઈ રીતે મેળવી શકાય હવે આપણે જોઈએ કે ભાઈથી ઓછા સંચય આવૃત્તિ વિતરણ મેળવવા માટે સૌથી પહેલાં જોવાનું કે ઉધર્વ સીમા બિંદુથી ઓછી આવક ધરાવતા હોય તેવા કુટુંબથી શરૂઆત કરવાની એટલે આપણે અહીંયા જોઈએ કે ભાઈ પચીસ હજારથી ઓછી આવક ધરાવતા હોય તેવા કુટુંબો પછી તો કે ત્રીસ હજારથી ઓછી આવક ધરાવતા હોય તેવા કુટુંબો ત્યાર પછી પાંત્રીસ હજારથી ઓછી આવક ધરાવતા હોય તેવા કુટુંબો લેવાના ત્યાર પછી ચાલીસ હજારથી ઓછી આવક ધરાવતા હોય તેવા કુટુંબ લેવાના ત્યાર પછી પિસ્તાલીસ હજારથી ઓછી આવક ધરાવતા હોય તેવા કુટુંબ લેવાના ત્યાર પછી આવશે પચાસ હજારથી ઓછી આવક ધરાવતા પંચાવન હજારથી ઓછી આવક ધરાવતા અને સાઠ હજારથી ઓછી આવક ધરાવતા કુટુંબોની સંખ્યા અહીં આપણે લેવાની એટલે કે એની આવૃત્તિનો સરવાળો કરવાનો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ આપણે કે ભાઈ પચીસ હજાર અને તેનાથી ઓછી આવક ધરાવતા હોય એવા કુટુંબો તો કે એવો એક પણ એવું એક પણ કુટુંબ આપણી પાસે નથી એટલે તેની આપણને આ આવૃત્તિ મળશે શૂન્ય બરાબર આપણે અહીંયા લખીએ શૂન્ય ત્યાર પછી તો કે ત્રીસ હજાર અને તેનાથી ઓછી આવક ધરાવતા હોય એવા કુટુંબની સંખ્યા તો આપણે જોઈએ સંચય આવૃત્તિમાં આવૃત્તિ અને એની આવૃત્તિનો સરવાળો અગાઉના અવલોકનની આવૃત્તિનો સરવાળો એટલે 0 પ્લસ ત્રીસ બરાબર આપણને મળશે ત્રીસ ત્યાર પછી તો કે પાંત્રીસ હજાર અને તેનાથી ઓછી આવક ધરાવતા કુટુંબો એટલે આગળના બંને અવલોકન જે છે એની આવૃત્તિનો સરવાળો કરીએ એટલે આપણને મળે ત્રીસ પ્લસ 0 પ્લસ ત્રીસ પ્લસ એસી બરાબર આપણને મળશે અહીંયા એકસો દસ ત્યાર પછી તો કે ચાલીસ હજાર અને તેની તેનાથી ઓછી આવક ધરાવતા કુટુંબોની સંખ્યા આપણે લઈએ તો અહીંયા આપણને મળશે શૂન્ય પ્લસ ત્રીસ પ્લસ ચાલીસ હજારથી ઓછી આવક ધરાવતા હોય એવા કુટુંબો આપણી પાસે છે અહીંયા સો બરાબર આપણને મળશે અહીંયા બસો દસ ત્યાર પછી હવે એક એક આવૃત્તિ જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પ્લસ કરતા જઈએ એટલે અહીંયા ઝીરો પ્લસ ત્રીસ પ્લસ એસી પ્લસ સો પ્લસ પચાસ બરાબર આપણને અહીંયા મળશે બસો ને હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પચાસ હજારથી ઓછી આવક ધરાવતા હોય તેવા કુટુંબોની સંખ્યા તો એમાં આવશે સંચયાવૃત્તિમાં શૂન્ય પ્લસ ત્રીસ પ્લસ એંસી પ્લસ સો પ્લસ પચાસ અને પ્લસ એકસો પચાસ એટલે આપણને મળશે ચારસો દસ ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા પંચાવન હજારથી ઓછી આવક ધરાવતા હોય એવા કુટુંબોની સંખ્યામાં આપણે લઈએ તો કે શૂન્ય પ્લસ ત્રીસ પ્લસ એંસી પ્લસ સો પ્લસ પચાસ પ્લસ એકસો પચાસ અને પ્લસ એટલે આપણને મળશે અહીંયા ચારસો નેવું ત્યાર પછી સાઠ હજાર અને તેનાથી ઓછી આવક ધરાવતા હોય એવા કુટુંબ તો કે એમાં બધા જ કુટુંબો આવી જશે એટલે આપણે એ લખીએ શૂન્ય પ્લસ ત્રીસ પ્લસ એસી પ્લસ સો પ્લસ પચાસ પ્લસ એકસો પચાસ પ્લસ પ્લસ દસ બરાબર પાંચસો કુટુંબો આપણને અહીંયા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ થયું થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ એટલે કે એમાં ઉધ્વર સીમાથી ઓછી આવક ધરાવતા હોય એવા કુટુંબોની આવૃત્તિ જે છે એવા કુટુંબોની સંખ્યા છે એ આપણે ધ્યાનમાં લેવી જોઈએ ત્યાર પછી હવે આપણે જોવાનું છે અધ થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્યાર પછી જોઈએ કે ભાઈ થી વધુ સંચયી આવૃત્તિ વિતરણ તોથી વધુમાં આપણે અધ સીમા બિંદુથી વધુ આવક ધરાવતા કે આવક ધરાવતી આવૃત્તિનો સમાવેશ કરવાનો અહીંયા આપણે જોઈએ કે ભાઈ પચીસ હજાર કે તેનાથી વધુ આવક ધરાવતા હોય તેવા કુટુંબોની સંખ્યા ત્રીસ હજારથી વધુ આવક ધરાવતા હોય તેવા કુટુંબોની સંખ્યા તો અહીંયા અધ સીમા બિંદુથી વધુ આવક ધરાવતા હોય એવા કુટુંબો લઈએ એટલે કે પચીસ હજારથી વધુ આવક ધરાવતા હોય એવા કુટુંબો ત્રીસ હજારથી વધુ આવક ધરાવતા હોય એવા કુટુંબો પાંત્રીસ હજારથી વધુ આવક ધરાવતા હોય તેવા કુટુંબો ચાલીસ હજારથી વધુ આવક ધરાવતા હોય તેવા કુટુંબો પિસ્તાલીસ હજારથી વધુ આવક ધરાવતા હોય તેવા કુટુંબો પચાસ હજારથી વધુ આવક ધરાવતા હોય તેવા કુટુંબો અને પંચાવન હજારથી વધુ આવક ધરાવતા હોય તેવા કુટુંબોને છેલ્લે સાઠ હજારથી વધુ આવક ધરાવતા હોય તેવા કુટુંબોની સંખ્યાને અહીંયા ધ્યાનમાં લેવાની છે એટલે કે અહીંયાથી વધુ અધ સીમા બિંદુથી વધુ આવક ધરાવે છે તેવા કુટુંબો અથવા તો તેવી આવૃત્તિઓનો સમાવેશ થાય છે હવે આપણે જોઈએ કે ભાઈ પચીસ હજારથી વધુ આવક ધરાવતા હોય તેવા કુટુંબોની સંખ્યા તેમાં બધા જ આવી જશે પચીસ હજારથી વધુ આવક ધરાવતા હોય તેવા કુટુંબોની સંખ્યા તો એમાં બધા જ આવી જશે ત્રીસ એસી સો પચાસ એકસો પચાસ એસી અને દસ તો આપણે અહીંયા લઈએ ત્રીસ 80, સો પચાસ એકસો પચાસ એસી અને છેલ્લે દસ બરાબર પાંચસો કુટુંબો એવા છે કે જે પચીસ હજારથી વધુ આવક ધરાવે છે હવે પછી આપણે જોઈએ કે ત્રીસ હજારથી વધુ આવક ધરાવતા હોય એવા કુટુંબો બરાબર તો જે ત્રીસ હજારથી ઓછી આવક ધરાવે છે એવા કુટુંબ જે ત્રીસ છે એને આપણે પાંચસોમાંથી બાદ કરી દેવાના એટલે ત્યાર પછીની જે આવૃત્તિ છે એસી સો પચાસ એકસો પચાસ એસી અને દસ એનો સમાવેશ કરવાનો એટલે આપણે એ લખીએ એસી પ્લસ સો પ્લસ પચાસ પ્લસ એકસો પચાસ પ્લસ એંસી પ્લસ દસ બરાબર આવશે અહીંયા ચારસો સિત્તેર ત્યાર પછી તો કે પાંત્રીસ હજારથી વધુ આવક ધરાવતા હોય એવા કુટુંબોને ધ્યાનમાં લેવાના તો પાંત્રીસ હજારથી જે ઓછી આવક ધરાવે છે એ કુટુંબને આપણે બાદ કરી દેવાના એટલે આપણે અહીંયા જોઈએ તો આપણને એ મળશે એ અહીંયા એસી બાદ કરી દઈ બરાબર એટલે સો પચાસ એકસો પચાસ એંસી અને દસ એને આપણે ધ્યાનમાં લઈએ તો આપણને અહીંયા મળશે સો પ્લસ પચાસ પ્લસ એકસો પચાસ પ્લસ એંસી પ્લસ દસ બરાબર આપણને મળશે અહીંયા ત્રણસો નેવું હવે આપણે જોઈએ એ જ રીતે તો કે ચાલીસ હજારથી વધુ આવક ધરાવતા હોય એવા કુટુંબોને ધ્યાનમાં લેવાના તો ચાલીસ હજારથી જે વધુ આવક ધરાવે છે એને જ આપણે ધ્યાનમાં લઈએ તો આપણે જોઈએ તો કે આ સોને પાછા આપણે બાદ કરી દેશું બરાબર તો જોઈએ કે ચાલીસ હજારથી વધુ આવક ધરાવે છે એવા કુટુંબ ક્યાં તો કે પચાસ એકસો પચાસ એંસી અને દસ એનો સરવાળો આપણે અહીંયા લઈએ તો અહીંયા આપણને મળશે તો કે પચાસ પ્લસ એકસો પચાસ પ્લસ એંસી પ્લસ દસ બરાબર આપણને મળે બસો નેવું હવે તો કે પિસ્તાળીસ હજારથી વધુ આવક ધરાવે છે એવા કુટુંબને ધ્યાનમાં લેવાના તો પિસ્તાળીસ હજારથી જે ઓછી આવક ધરાવે છે એ કુટુંબને આપણે બાદ કરી દઈએ બરાબર તો આપણે અહીંયા જોઈએ તો કે આ પચાસને આપણે બાદ કરી દઈ બરાબર તો અહીંયા આવશે એકસો પચાસ પ્લસ એસી પ્લસ દસ તો આપણને અહીંયા જો વિદ્યાર્થી મિત્રો હવે કેલ્ક્યુલેટરમાં તમે સરવાળો કરો તો આપણને સરવાળો મળશે તો અહીંયા જોઈએ કે બસો ને માંથી પચાસ બાદ કરી દઈ એટલે આપણને અહીંયા મળે બસો ચાલીસ ત્યાર પછી તો કે પ પચાસ હજારથી વધુ આવક ધરાવતા હોય તેવા કુટુંબોની સંખ્યા તો આપણે જોઈએ કે પચાસ હજારથી વધુ આવક ધરાવતા હોય એવા કુટુંબો આપણી પાસે કેટલા છે તો કે આપણી પાસે એવા કુટુંબો બે જ છે તો અહીંયા આપણે લઈએ તો કે એસી પ્લસ દસ બરાબર આપણને મળશે અહીંયા નેવું ત્યાર પછી તો કે પંચાવન હજારથી વધુ આવક ધરાવતા હોય એવા કુટુંબોની સંખ્યા તો કે એવા કુટુંબોની સંખ્યા આપણને મળશે દસ બરાબર દસ અને છેલ્લે આપણને કીધું છે કે સાઠ હજારથી વધુ આવક ધરાવતા હોય એવા કુટુંબોની સંખ્યા તો કે સાઠ હજારથી વધુ આવક ધરાવતા હોય એવા એક પણ કુટુંબ આપણી પાસે નથી એટલે કે શૂન્ય બરાબર શૂન્ય તો આ આપણું થઈ ગયું થી વધુ સંચયી આવૃત્તિ વિતરણ એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે થી ઓછામાં શું કરવાનું છે તો કે એક એક જે આવૃત્તિ છે એ પ્લસ કરતું જવાનું છે બરોબર અનેથી વધુ આવૃ આવૃત્તિ જે છે આવૃત્તિ વિતરણ એમાં શું કરવાનું છે તો કે કુલ આવૃત્તિ જે આપણને આપેલી હોય એમાંથી અગાઉની આવૃત્તિ છે એ બાદ કરતી જવાની છે એટલે આપણનેથી ઓછા અનેથી વધુ સંચય આવૃત્તિ વિતરણ આપણને મળે હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળીશું બરાબર ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામી Narayan.